તો ક્ષત્રિય સમાજમાં રોષ છે. આજે પુરુષોત્તમ રૂપાલા દ્વારા ક્યાંક પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી અને એવા કોઈ સંકેત આપવામાં ન આવ્યા કે તેઓ ક્ષત્રિય સમાજની ડાયરેક્ટ માફી માંગશે કે પછી ઉમેદવારી પરત ખેંચશે કે પછી પાર્ટી તરફથી એવું નક્કી કરવામાં આવ્યું છે કે ઉમેદવાર બદલવામાં આવે. પરંતુ ક્ષત્રિય સમાજની એક જ માંગ છે કે ઉમેદવાર બદલવામાં નહીં આવે તો ક્રોસ વોટિંગ કરવામાં આવશે. ક્ષત્રિય સમાજ આગામી સમયમાં કઈ રણનીતિ અપનાવી શકે છે? અમારી સાથે પદ્મિનીબા વાડા જોડાઈ ગયા છે, સાથે ગુજરાત રાજપૂત યુવા સંઘ પ્રમુખ એવા વિષુભા ઝાલા અમારી સાથે જોડાઈ ગયા છે. પદ્મિનીબા, વિષુભા નમસ્કાર, સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝમાં. પદ્મિનીબા, આપ પહેલા પણ કહી ચૂક્યા છો કે મહિલાઓ વિરુદ્ધ તેમણે બોલ્યું છે, પરંતુ મહિલાઓની માફી નથી માંગી, આખા ક્ષત્રિય સમાજની માફી નથી માંગી. આજે પુરુષોત્તમ રૂપાલાએ પ્રેસ કોન્ફરન્સ કરી અને એમણે એવું કહ્યું કે પાર્ટી અને સમાજ વચ્ચેનો પ્રશ્ન છે, એમાં હું ક્યાંય નથી આવતો. હવે આગામી રણનીતિ શું રહેશે આપની? તો રૂપાલાભાઈને મારે ઝાઝુ નથી કહેવું. રૂપાલાભાઈને હું એ કહેવા માગું છું કે ભાઈ, જ્યારે આપણે આ બોલ્યા નહોતા ને એની પહેલાં પદ્મિનીબાવાળા ખુદ આપનો પ્રચાર કરેલા કરવા ઘરે ઘરે ગયેલા છે અને એનું પ્રૂફ બીજેપી પાર્ટીમાં આપ જોઈ લેજો અને કહેતા હોય તો હું મોકલી દઈશ. એટલે અમને આપણે આપથી કોઈ પ્રોબ્લેમ નથી, પણ જે આપે પછી આ બફાટ કરીને પછી આ બધી પ્રોબ્લેમ ઊભી થઈ છે ને, હવે આ પ્રોબ્લેમ બંધ થાય એવી શક્યતા જ નથી. કે આ પોઈન્ટ જ એવો છે કે આમાં માફી અમે કોઈ રીતે આપી શકીએ એમ નથી અને આપવી પણ ન જોઈએ. કે રૂપાલાભાઈને જો હજી પણ પોતાનું ક્ષત્રિય સમાજમાં માન જાળવવું હોય તો પોતે પોતાની પર્સનલ રીતે રાજીનામું આપી શકે છે અને રૂપાલાભાઈને કંઈ આપ આ દરજે છો તો આપ એ કરી શકો છો. જો આપ આ પોતાનું માન ક્ષત્રિય સમાજમાં જાળવી રાખવા માગતા હોય તો, અને આમાં બીજેપી પાર્ટી તો છે જ નહીં. બીજેપી પાર્ટીમાં અમને કોઈ બીજેપી પાર્ટીથી કોઈ જાતનો વિરોધ નથી ક્ષત્રિય સમાજને. વિરોધ તમારા આપના લીધે થશે. જો રૂપાલાભાઈ રદ, રૂપાલાભાઈની ટિકિટ રદ નહીં થાય તો એક વ્યક્તિ રૂપાલાભાઈ માટે એક અમારો સમાજ નહીં, બીજો સમાજ પણ વિરોધ ઉપર આવી જશે. તો એ હવે બીજેપી પાર્ટીને વિચારવાનું છે. બિલકુલ. વિષુભા ઝાલા પણ જોડાયેલા છે. વિષુભાજી, ખાસ એમણે એવું કહ્યું કે મેં ક્ષત્રિય સમાજ માટે ટિપ્પણી કરી, મને ખ્યાલ છે, પણ મેં માફી પણ માંગી લીધી, એટલે મારા માટે આ વિષય પૂરો થઈ ગયો છે. એટલે એમના તરફથી તો એ માની ચૂક્યા છે કે તમે માફી આપો કે નહીં, એમણે માફી માંગીને એમની જવાબદારી પૂર્ણ કરી દીધી. હવે શું આપ પ્રતિક્રિયા આપશો? અન્ય એક ક્ષત્રિય સમાજના પ્રમુખ પણ જોડાયેલા છે અમારી સાથે, રાજપૂત યુવા સંઘ. માફી તો આજે નહીં આપીએ અને કાલે નહીં આપીએ. એ પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે અત્યારે. વિષુભાજી, જી વિષુભાજી. હાજી જી, હા. એટલે મેડમ, તે ગુનાના પ્રકાર હોય છે. જે ગુનો ઘણીવાર એમ કહે છે કે જે અજાણતા ગુનો થાય છે તો એનો માફીને પાત્ર પર છે. આ કોઈ અજાણતા ના, તો જાણી બુજીને એક સ્ટ્રેટેજીના ભાગ રૂપે રાજપૂત સમાજને બીજા સમાજ પાસે હીણ બતાવવા માટે એમને એક માનસિકતા છે રાજકીય નેતાઓની કે તમે રાજપૂત સમાજનું વિરુદ્ધનું જેટલું તમે બોલો એટલે તમને વધારે વોટ મળે છે. એટલે આ માનસિકતા, એની જે વિકૃત માનસિકતા જેને કહેવાય, ના આ વ્યક્તિ આ એકવા નથી, આ કંઈ સ્લીપ ઓફ ટંગ નથી. આ સ્લીપ ઓફ ટંગ હોય તો બની શકે. આને તો અવારનવાર જે ચારે કોર ત્યાં ભાંગરા વાટે છે. અમારું પડ્યું ત્યાર પછી જે સમાજમાં દલિત સમાજ વિશે તમે બોલ્યા હતા, એટલે એને કોઈ સમાજ પ્રત્યે કોઈ માન લાગણી છે જ નહીં. એટલે આ કોઈ આ ગુનો છે એ કોઈ માફી પાત્ર ગુનો જ નથી. અને રાજપૂત સમાજ અત્યારે જે મૂળમાં છે, જેમ પદ્માવતી વખતે જે કરંટ હતો નીતિ ડબલ કરંટ છે, જ્યારે અમારા રાજપૂત સમાજ ઉપર જયારે અસ્તિત્વનો સવાલ આવે ને ત્યારે રાજપૂત સમાજ ક્યારેક કોઈને માત ન કરતો. હા, અમારે ભૂતકાળમાં અમારા જે વડવાએ ભૂલ કરેલી છે કે પૃથ્વીરાજ ચૌહાણે જયારે 18 વાર તમને કોઈને માફી આપી અને છેલ્લે જોડે છે એની ઉપર ગાથ થયો નથી, તો હવે રાજપૂત સમાજ ઇતિહાસમાંથી શીખી ગયો છે. અને એ લોકો માનસિકતા એવું માનતા કે ના, રાજપૂત સમાજને ગમે એટલો ભાંડો હોય તો તમે ભાંડો, પછી જયારે બાપુને બાપુ કહીને માફી માંગો, બાપુ તમને કહું ને કે માફ કરી દે છે, નહીં, બિલકુલ નહીં. આ આ જે છે પરિણામને અંત સુધી લાવવાનું અમારી રાજપૂત સમાજે. બીજું એક આપને અગાઉ એ પણ કહી દઉં કે આ કોઈ અમારી જે આંદોલન છે કે રાજકીય નેતા થવા માટેની નથી. ઘણીવાર મીડિયામાં ચર્ચા આવે છે જે ભૂતકાળમાં જે બધા સમાજે જે રાજકીય નેતા થવા માટે સમાજને મૂર્ખ બનાવીને સમાજને ભેગા કરી અને નેતા થઈને આજે રાજકારણમાં આવી જતા, આ એના માટેનું આંદોલન નથી. આ રાજપૂત સમાજની સંસ્કૃતિને અસ્મિતા બચાવવા માટેનું રાજકારણ. અમારે કોઈને નેતા થવું નથી, અમારે કોઈને રાજકારણમાં આવવું નથી.
પણ જ્યારે અમારા સમાજ ઉપર જ્યારે તમને કોઈ કઠોરાઘાત થતો હોય ત્યારે રાજપૂત સમાજ ગમે એવો જૂતો હોય ને તો સાહેબ રોડ ઉપર આવી જાય. એટલે આમાં માફીને કોઈ અવકાશ નથી. આમાં અમારો એક જ પ્રશ્ન છે કે ભાઈ તમે જો ભાજપ સરકાર જો રાજપૂત સમાજ માટે કંઈ માગી, મને ખબર છે વીરાંજલી પ્રોગ્રામમાં જ્યારે નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે અહીંયા મુખ્ય પ્રધાન હતા ત્યારે અમે ત્યાં બોલાવેલા ત્યારે નરેન્દ્ર મોદી સાહેબે જાહેરમાં સ્વીકાર્યું છે કે ભાઈ હું સાહેબ જન્મથી રાજપૂત નથી પણ કર્મથી રાજપૂત છું. બીજું તેને એવું સ્વીકાર્યું છે કે જે રાજપૂત સમાજે આ દેશને જે રજવાડા આપ્યા છે એ રજવાડા રાજપૂત સમાજને કોઈ તાસમાં મળેલા નહોતા. એ રજવાડા રાજપૂત સમાજે પોતાના બાવડા ઉપર ને તાકાત ઉપરથી મેળવ્યા હતા. અને સરદાર સાહેબના એક જ આહવાનથી અમારા સૌથી પહેલા ભાવેણા અમારા જે કૃષ્ણકુમારજી છે એક જ છે કર્મ એનું તો પોતાનું રજવાડું સાહેબ રાષ્ટ્રને સમર્પિત કરી દીધું. પણ એમના મહારાણી સાહેબ તરફથી જે આવ્યું હતું એ પણ એમને સમર્પિત કરી દીધું. આવા 562 રજવાડા સાહેબ કોઈ પણ જાતનું એક પણ જાતનું લોહીનું ટીપું પડે રાષ્ટ્રને સમર્પિત કરેલા. અને રાજપૂત સમાજ તો સાહેબ રાષ્ટ્રને સમર્પિત થયેલો છે. બિલકુલ, મારો એક સવાલ છે, બિલકુલ મારો એક સવાલ છે પદ્મિનીબા, રાજપૂત છે શા માટે તમે એક તો અમને મંજૂર નથી. પદ્મિનીબા એક સપ્તાહથી આખું ક્ષત્રિય જી રૂપાલાભાઈ ને કહી દેજો, રૂપાલાભાઈ ને કહી જ દેજો કે માફીની આશા તો ભાઈ છે જ નહીં. હવે મારે કેટલી વાર બોલવું કે રૂપાલાભાઈ આપ નાના 5 વર્ષના હતા તો બેફામ બફાટ કરી આપે અને હજી આપ એમ કહેશો મારો પ્રશ્ન નથી બીજેપી પાર્ટીનો પ્રશ્ન છે. બીજેપી પાર્ટીને શું કમજમાં લઈ આવો છો ભાઈ? વ્યક્તિગત અમારો પ્રશ્ન છે, વ્યક્તિગત. અમને પટેલ સમાજ સાથે પણ કોઈ અમને વિરોધ નથી, પટેલ જ્ઞાતિથી પણ વ્યક્તિગત. રૂપાલાભાઈ જેની એજ હશે 60-65 વર્ષની કે જેને બફાટ કરી છે એક નાના છોકરા જેવી, એને હજી રમત જ લાગે છે. પણ પદ્મિનીબા એ તો એવું કહી ચૂક્યા છે કે મારા માટે આ વિષય પૂરો થઈ ગયો છે. એમણે એક વખત જાહેરમાં માફી માંગી, બીજી વખત જ્યારે પૂર્વ ધારાસભ્ય એની માનસિકતા, એ માનસિક વ્યક્તિ છે. એમણે કહ્યું મારા માટે આ વિષય પૂરો થઈ ગયો છે, એમણે કહી દીધું છે. હવે હવે શું કરશો આપ? એમના માટે વિષય પૂરો થયો જ નથી. જો એને કઈ એમના માટે વિષય પૂરો નથી થયો, એમનામાં જે પણ જો એમ એને દુઃખ હોય કે હું આ બેનું દીકરું વિશે બહુ ખોટું બોલી ગયો છું તો રૂપાલાભાઈ ને કે જો તમે પણ અસલ પટેલ ના દીકરા હોય ને અસલ પટેલ ના દીકરા તો રાજીનામું આપો ભાઈ, રાજીનામું આપો તો એની ભૂલ તો અમે સમજી શકીએ કે આ લો એની ભૂલ એમને સમજાણી કે મેં જે આ ભૂલ કરી એમાં મેં આ ટિકિટ ગુમાવી. અસલ પટેલ ના દીકરા હશે તો કદાચ આવું કંઈક કરશે. બિલકુલ પદ્મિનીબા, વિશુભા ઝાલા છે અમારી સાથે, અન્ય જોડાયેલા છે રાજપૂત યુવા સંઘ પ્રમુખ. એમણે કહ્યું કે આ કઈ સ્લીપ ઓફ ટંગ નથી, જાણી જોઈને આ પ્રકારનું નિવેદન કરવામાં આવ્યું છે. શું આ વાત આપ સ્વીકારો છો? કારણ કે આપે કહ્યું કે પુરુષોત્તમ રૂપાલા માટે મેં ભૂતકાળમાં પ્રચાર કરેલો છે. હાજી, તો તમે એમને વ્યક્તિગત ઓળખતા પણ હશો, વાતચીત પણ થઈ હશે, તો શું જાણી જોઈને આ નિવેદન કર્યું છે? આ અંગે આપ કોઈ પ્રતિક્રિયા આપશો? વ્યક્તિગત તો હું એમને વ્યક્તિગત નથી ઓળખતી. જી ના, વ્યક્તિગત એમને નથી ઓળખતી. હું હમણાં જ બીજેપી પાર્ટીમાં જોઈન થઈ અને એમનો પ્રચાર કરવામાં આવ્યો એટલે અમને તો ભાઈ કંઈ, પણ જે એ બોલ્યા છે એ જાણી જોઈને જ બોલ્યા છે એવું નથી લાગતું પબ્લિકને. અને અત્યારે પણ એને જ્યારે માફી માગી ગોંડલ, એ પણ એક રમત જેવું જ લાગતું હતું. તો આવું કેમ કર્યું હશે? એના હિસાબે માફી માગું છું. શા માટે જાણી જોઈને કર્યું હશે? હવે તો શરમ કરો, હવે તો શરમ કરો. શા માટે આ જાણી જોઈને? એમને એવું લાગ, અમારા ક્ષત્રિય સમાજ ઉપર કંઈક આક્રોશ હોય એવું. આવા વ્યક્તિઓને ટિકિટ અપાય જ નહીં એનું કાંઈ આપણે કહીને કે લેવલ જ નથી કોઈ જાતનું એવું લાગે છે. કે વચમાં પણ દલિત સમાજ વિશે એ કંઈક બોલી ગયા હતા. જી, ગમે ત્યારે ગમે એની વિશે બોલી જાઉં. જી, તો આવા વ્યક્તિને ટિકિટ દેવી યોગ્ય છે? બિલકુલ પદ્મિનીબા, વિશુભા ઝાલા પણ કંઈક કહેવા માંગે છે. વિશુભા, આજે જે કરતા માણસોને ટિકિટ દેવી યોગ્ય છે? બિલકુલ વિશુભાજી, આજે જે પ્રેસ કોન્ફરન્સ કરી, ના એમાં પોતાના રાજીનામાની વાત કરી કે ના પછી તેમણે પાર્ટી બદલી રહી છે એવી કોઈ વાત તેમણે કરી, અને છેલ્લે જ્યારે તે પ્રેસ કોન્ફરન્સ પૂરી કરીને ઊભા થયા ત્યારે એવું કહ્યું કે આખરે થયું તો શું કે આટલી ધમાલ હતી, હવે આપ શું કહેશો? જેને જેને તે ઇતિહાસ તરફ જેને ગૌરવ ન હોય એ માણસને, આ તો સાહેબ શિક્ષક દર્જાનો માણસ, ઇતિહાસનો ચાહક માણસ છે, ઇતિહાસનો જાણકાર માણસ છે. એ જો આ ટાઈપનું બધું આ કરતા હોય તો મને લાગે કે આ બધું છે ને બધું જાગતી નિંદ્રામાં તમને આ બધું થાય છે. એટલે આ કોઈ બીજું, જ્યારે રાજપૂત સમાજ સાહેબ અત્યાર સુધીમાં માની લો કે આ આ રાજપૂત સમાજના તમે સાલિયાના બંધ કરી દીધા, રાજપૂત સમાજના સાહેબ તમે અમારી જળ જમીન લઈ લીધી, અમારા નેતા તમે, આપને ખ્યાલ છે કે રાજપૂત સમાજમાં એક રાજકીય નેતા પેદા કરતા અમને 20-20 વર્ષ થઈ જાય છે.
બાયાના કાળમાંથી આવ્યા ત્યારે 20 વર્ષના સંઘર્ષ પછી રાજપૂત નેતા થાય છે. અમારે બીજા સમાજ એવું નથી કે પાણી વાર્તા વાર્તા સીધી ટિકિટ મળી જાય, જીતી જાય છે. એ રાજપૂત સમાજે કેટલો સંઘર્ષ કરવો પડે ત્યારે રાખી, એને તમે રાતોરાત તમે ઘરે બેહાર દીધા, છતાં અમારા રાજપૂત સમાજે એક તમારા વિરુદ્ધમાં ક્યાંય રોડ ઉપર આવ્યો? કારણ કે અમારો સ્વયં શિસ્ત રાજપૂતને વરેલો છે, અમારા વડીલોને માન આપવા વાળો સમાજ છે, અને રાષ્ટ્ર પ્રેમી રસ્તા છે. અત્યાર સુધીમાં અમારું આંદોલન ચાલુ છે, રાષ્ટ્રને આપ બંને જોડાયા અમારી સાથે ખૂબ ખૂબ આભાર. પરંતુ આ વાત પરથી એવું જ નિષ્કર્ષ નીકળી ગયો છે કે રાજપૂત સમાજની માંગ એક જ છે, માફી નહીં, રાજીનામું જોઈએ.